નમસ્કાર, બોલતું રખેવાળમાં આપનું સ્વાગત છે। રખેવાળ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા। આવતીકાલથી 45 વર્ષ ઉપરના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું મહાઅભિયાન શરૂ કરાશે। બનાસકાંઠા જિલ્લામાં 3.89 લાખ લોકોને રસીકરણમાં આવરી લેવાશે। મહેસૂલમાં મોટો નિર્ણય, 9 ગામના તળાવો માટે જમીન નેમ કરાઈ। સુજલામ સુફલામમાં તળાવો ઊંડા કરી ભરી શકાશે। ડીસામાં 2 બાળકોના પિતાએ આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો। ડીસાના માળી સમાજના યુવકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવાર અને સમાજની મહિલાઓ ઉત્તર પોલીસ મથકે ધરણા પર બેઠી। પાલનપુરના સાગરાના યુવકના અપહરણ કેસમાં નવો વળાંક, પરણિતાએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી। ધાનેરાના જડિયામાં પરણિતાની એકલતાનો લાભ લઈ છેડતીનો પ્રયાસ, ગામના જ 2 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ। પાથાવાડા પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપનો વિડીયો વાયરલ થતા ચકચાર। વડગામના ગોડિયાલમાં બાંકડા ઉપર બેસવા બાબતે ઝઘડો થતા માથામાં પાઇપ ફટકારાતા ઈજા। ઊંઝા હાઈવે પર સુપથ્ય આરકડમાં તસ્કરો ત્રાટક્યા, 7 દુકાનોના તાળા તૂટ્યા। મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં ચોરી, દુષ્કર્મ હત્યાના ગુનાના 7 બાળ આરોપીએ બારીના કાચ ફોડી હાથની નસો કાપી। ગુજરાતમાં બેકાબૂ કોરોના અને વેક્સિનેશનની ધીમી ગતિથી પીએમઓ નારાજ, હવે મોદીના ખાસ કૈલાસનાથન જવાબદારી સંભાળશે। રાજ્ય સરકારે અછત અને અતિવૃષ્ટિમાં 10,000 કરોડ માંગ્યા, કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની સહાય મોકલી નથી। ગુજરાતની લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂક માટે ટાટની પરીક્ષા અનિવાર્ય। સરકારી ભરતી પ્રક્રિયા પર કોરોનાની અસર, જીપીએસસીએ એપ્રિલ મે મહિનામાં યોજાનારી 10 પરીક્ષાની તારીખો પાછળ લંબાવી। દેશમાં છેલ્લા 24 કલાકમાં 355 સંક્રમિતોના મૃત્યુ, 53,125 નવા કેસ નોંધાયા। માત્ર મહારાષ્ટ્રમાં જ 139 લોકોએ જીવ ગુમાવ્યા। વધુ 3 રાફેલ ફાઇટર જેટનું આજે ભારતમાં આગમન થશે। યુએઈની મદદથી એર ટુ એર રિફ્યુલિંગ કરાશે। 10 કરોડ ભારતીયોની પર્સનલ ડિટેલ્સ ડાર્ક વેબ પર વેચવા માટે તૈયાર, 63 લાખમાં વેચાય છે 350 GB ડેટા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું।